જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ મુકામે તારીખ 10 જાન્યુઆરી 2023 તારીખ 11 જાન્યુઆરી 2023 દરમિયાન જીસીએઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા કક્ષાનો 2 દિવસીય 8મો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો. આ કાર્યક્રમમાં અધ્યક્ષનું સ્થાન ડાયટ ભરૂચના પ્રાચાર્ય શ્રીમતી કલ્પનાબેન એન ઉનડકટ એ શોભાવ્યું હતું, જ્યારે મુખ્ય અતિથિ તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કિશનભાઈ એફ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. આ ફેસ્ટિવલમાં પ્રાથમિક વિભાગમાંથી 40 અને માધ્યમિક વિભાગમાંથી 12 તેમ કુલ 52 જેટલી કૃતિઓ રજૂ થઈ હતી. આ કૃતિઓની તમામ વિગતોને દર્શાવતી નવતરના પગરવ શીર્ષક હેઠળની બુકલેટનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. આ કૃતિઓ પૈકી રાજ્યકક્ષા માટે પસંદગી કરવા અર્થે ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાના બીઆરસી તેમજ સીઆરસી કોઓર્ડિનેટર્સ તથા પ્રાથમિક અને માધ્યમિક વિભાગના સમગ્ર જિલ્લામાંથી શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. એજ્યુકેશનલ ઇનોવેશન રજૂ કરનાર શિક્ષકોએ આઈસીટી આધારિત અધ્યયન, નિષ્પતિ આધારિત તેમજ કઠિન બિંદુના સરળીકરણ માટે શૈક્ષણિક સાધન સામગ્રી નિર્માણ આધારિત અને કૃતિઓ રજૂ કરી હતી. આ તમામ ઇનોવેટિવ શિક્ષકોને શિલ્ડ, પ્રમાણપત્ર, બુકલેટ તેમજ બેગ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. માધ્યમિક અને પ્રાથમિક વિભાગના વિવિધ સંઘના હોદ્દેદારો, અધિકારીઓ, પદાધિકારીઓએ પણ ફેસ્ટિવલની મુલાકાત લઈ શિક્ષકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. ઇનોવેશન સેલના ડીઆઈસી કોઓર્ડિનેટર્સ ડૉક્ટર માર્કંડ કુમાર માવણી તેમજ ડૉક્ટર વીએમ બલદાણિયા દ્વારા સમગ્ર ફેસ્ટિવલનું સંચાલન કરવામાં આવ્યું હતું. ઇનોવેશન સેલના કી રિસોર્સ પર્સન મહેન્દ્રસિંહ રણા તેમજ યતિન કુમાર પટેલ દ્વારા તમામ ઇનોવેટિવ ટીચર્સને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સરકારી બીએડ કોલેજ ભરૂચના તાલીમાર્થીઓએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. રાજ્ય શિક્ષણ વિભાગ જીસીઆરટી ગાંધીનગરના પ્રેરણાથી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ દ્વારા 8મો ઇનોવેશન ફેર આયોજિત કરવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પટાંગણમાં આ 52 પ્રોજેક્ટ્સ મુકાયા છે, જે જિલ્લાના વિવિધ વિષયો પર નૂતન વિચારો સાથે કુલ 62 શિક્ષકો દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. 52 પ્રોજેક્ટ્સમાં 12 પ્રોજેક્ટ્સ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો દ્વારા પણ રજૂ થયેલ છે. આવા પ્રયોગોથી શિક્ષકોમાં હંમેશા કંઈક નાવીન્યકરણ કરવાની પ્રેરણા જાગે છે. જ્યારે જિલ્લામાંથી ઘણા બધા પ્રોજેક્ટ્સ આવે છે ત્યારે એમાંથી સ્ક્રુટિની કરીને અમે 52 પ્રોજેક્ટ્સ અહીંયા મૂક્યા છે. આમાંથી પણ પ્રાથમિક ક્ષેત્રે 3 અને માધ્યમિકમાંથી 2 જે શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સ મુલાકાતી શિક્ષકો દ્વારા અને જિલ્લા કક્ષાની જે ટીમ નિયત કરેલી છે એના દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે અને આવા 5 જે શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સ છે એમને રાજ્યકક્ષાએ પણ મોકલવામાં આવે છે. દર વર્ષે ભરૂચ જિલ્લાનું રાજ્યકક્ષાએ પણ ખૂબ જ સારું પ્રતિનિધિત્વ રહે છે અને ભૂતકાળમાં પણ રાજ્યકક્ષાએથી રાષ્ટ્રીય કક્ષા સુધી આપણા જિલ્લાના ઘણા શિક્ષકો પોતાના શ્રેષ્ઠ પ્રોજેક્ટ માટે પસંદ થયા છે.